أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب الله العالمين أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد اللهم إن لم تكن غفرت لنا فيما مضى من شعبان فاغفر لنا فيما بقي منه. عزیزان محترم شعبان المعظم نا آخری دیوسو امام رضا علیہ السلام اپن نے فرماویا چھے کہ تمہیں ماہ شعبان نا چھلا دیوسو ما آ دعا پڑھو. مومنین نے بھی گزارش چھے کہ ساتھ مڑی نے آ جملہ نے دہراوے. بے جملہ چھے فقط نانی بے لائن نی دعا چھے اللہم ان لم تکن غفرت لنا فیما مضا من شعبان فاغفر لنا فیما بقی منہ. ادوان ترجمو اے اللہ جے ماہ شعبان نا دیوسو پسار تھیا چھے پروردگار اگر تے ہمارا گناہ نے اے دیوسو ما معاف نتھی کریا فاغفر لنا فیما بقی منہ تو خدایا جے دیوسو باقی چھے اما تو ہمارا گناہوں نے معاف کری دے. امام رضا علیہ السلام چاہے چھے کہ اپنے بدھائی اللہ نا مہینہ ما بہترین حالت ما پاک و پاکیزہ حالت ما داخل تھائیے. اتلا مٹے آج دیوسو چھے ماہ شعبان نا اما امک وصیتو امک نصیحتو امام رضا علیہ السلام اپنے نے فرماویا چھے શું શું કરવાનું છે, આપણે શું કરી શકીએ આપણે કે જેનાથી અલ્લાહના મહિનાનો બહેતરીન ઇસ્તકબાલ કરીએ. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ બધાય મોમિનીન, માહે મુબારક રમઝાનનો બેસબરીથી ઇંતજાર કરી રહ્યા છે અલ્લાહના મહિનાનો. અને અલ્હમ્દુલિલ્લાહ બધાય ખુશ છે કે આપણે અલ્લાહના મહેમાન બનવા જઈ રહ્યા છે, ખુદાના બંદા બનવા જઈ રહ્યા છે. જે આમ દિવસોમાં આપણા માટે જાય શાયદ સખ્ત હોય છે, માહે મુબારક રમઝાનમાં બહુ આસાન થઈ જાય છે. ખુદ પરવરદિગાર જ તે આપણને એના બંદા તરીકે એના મહેમાન તરીકે દાવત આપે છે. તો ઇમામ રઝા અલૈહિસ્સલામ આપણને અમુક તાલીમાત જે ફરમાવ્યા છે એના ઉપર આપણે ગૌરવ ફિક્ર કરીએ અને એના ઉપર અમલ કરવાની કોશિશ કરીએ. આબા સલ્ત ઇમામ રઝા અલૈહિસ્સલામના સહાબી જ્યારે માહે શાબાનના છેલ્લા જુમાના મોલાની ખિદમતમાં હાજર થાય છે ત્યારે અબાસલ્ત ઇમામ રઝા અલૈહિસ્સલામ અબાસલ્ત ને કહે છે કે અબાસલ્ત માહે શાબાનનો છેલ્લો જુમા છે, અગર તમે જે પાછા દિવસો પસાર થયા છે પાછલા એમાં ગુનાહ કર્યા છે તો તમે એનું જુબરાન કરો, એની ભરપાઈ કરો. અને જે આવતા જે દિવસો બાકી છે માહે રમઝાનના પહેલા અને શાબાનના છેલ્લા દિવસો, ઇમામ કે છે એનાથી ફાયદો ઉપાડો તમે. એના માટે ઇમામ જશીએ અમુક નસીહતો ફરમાવ્યા. વા અક્સિરુ દુઆ વા અક્સિરુ મિનદ દુઆ, પહેલી ચીજ કે વધારેમાં વધારે દુઆ કરો. માહે રમઝાન દુઆનો મહિનો છે, ઇમામ દુઆ કરતા આપણને દુઆનું તાકીદ કરે છે કે દુઆ કરો તમે. ઈ મહિનામાં ભી આપણે દુઆ ની આદત રહે. વલ ઇસ્તગફાર, અલ્લાહ પાસે બક્ષિશ માંગો, માફી માંગો, ઇસ્તગફાર કરો. જેવી રીતે માહ શાબાનમાં આપણે હરોજ કરતા હોઈએ છીએ અને વધારેમાં વધારે ઇસ્તગફાર કરે. આ બે ચીજ આપણે ગઈકાલે અહીંયા સુધી આપણે એની પહેલાના દર્શમાં ગુફ્તગુ કર્યા હતા. ત્રીજી ચીજ જે ઇમામ ફરમાવ્યા, વ તિલાવતુલ કુરાન. આ મહિનામાં એને કે શાબાન મહિનાના છેલ્લા દિવસોમાં અલ્લાહની કલામની કલામ ઇલાહી કુરાન મજીદની
વધારેમાં વધારે તિલાવત કરો. માહે રમઝાન ખુદ કુરાનનો મહિનો છે ને. લિકુલ્લ શયઇન રબી, ઇમામે બાકીર અલી ઇસ્લામ ફરમાવશે, હર ચીજને એક મોસમ હોય છે, હર ચીજને એક મોસમ હોય છે. કુરાનની મોસમ માહે મુબારક રમઝાન છે. હર ચીજ એની મોસમમાં વધારે મીઠી લાગે છે, વાલી લાગે છે. જો કે અલ્લાહના કલામ મોજીઝો છે, કુરાન મજીદ એક મોજીઝો છે. અને આપણે જ્યારે બી કુરાન હાથમાં લઈએ ત્યારે આપણને કુરાનના કલામ ની તિલાવત કરવાની, એને એનો તરજુમો વાંચવાની એક લજ્જત મળે છે. પણ ખુદ આપણે જ્યારે નિસ્બતન જોઈએ છીએ તો માહે મુબારક રમઝાનમાં એક અલગ જ કેફિયત હોય છે, એક અલગ હાલત હોય છે માહે મુબારક રમઝાનમાં. માહે મુબારક રમઝાનની અંદર આપણે જોઈએ તો એક આયતનો સવાબ એક કુરાનના બરાબર થઈ જાય. તો વિચાર કરો, કુરાનની એટલી 6000 થી વધારે આયતો છે, 6000 થી વધારે આયતો, એક આયત પડે ખુદાવંદ આલમ એટલો મહેરબાન કે આખા કુરાનનો સવાબ એક આયતમાં આપણને આપી રહ્યો છે પરવરદિગાર. આ લુત્ફો કરમ છે પરવરદિગારનો. અને આ કુરાનનો મહિનો માશાઅલ્લાહ, હર એક જગ્યા ઉપર કુરાન ખાનીના પ્રોગ્રામ થતા હોય, કેટલું સારું લાગે. કુરાન ખાનીના પ્રોગ્રામ થતા હોય ને માશાઅલ્લાહ, મોમિની બેઠા હોય ને સાથે કુરાન પડે, વારાફરતી કુરાન પડતા હોય, યા ઘણી જગ્યાએ પ્રોગ્રામ થાય કે એક બહેતરીન પડવા વાળો પડતો હોય ને બાકી બધા સાંભળતા હોય, કેટલી મીઠાશ છે ખરેખર, હા કેટલી રોનક છે આ ચીજ. તો કુરાન થી માનુસ થઈ જાય છે આપણે. ઇમામ રઝા અલી સલામ કહે છે કે તમે માહે રમઝાનમાં દાખલ થવા પહેલા કુરાનને વધારેમાં વધારે પાડો, જેથી આપણે માહે મુબારક રમઝાનમાં એકદમ જોશની સાથે જ્યારે કુરાન હાથમાં આવે ત્યારે આપણને એમ લાગે કે ના માશાઅલ્લાહ, કુરાન હું તો કુરાનથી ટચમાં જ છું હંમેશા. અત્યારથી આપણને ઇમામ કુરાનથી નજદીક લઈ જાય, અને કેટલી ફઝીલત છે. તમે જો આપણા બચ્ચાઓને, ખાસ બચ્ચાઓને કુરાન ખાનીમાં લાવો, કુરાન પડવાનું કહો, જેથી ઇમામ રઝા અલી સલામ એક હદીસ તફસીર નમૂનાની અંદર આયતુલ્લાહ મકારીમ શિરાઝી માં વાંચ્યું કે એક કોમ હતી કે જેના ઉપર અઝાબ વાજિબ હતો, અઝાબ વાજિબ થઈ ગયો હતો, પણ એ કોમની અંદર એક બચ્ચું અલ્હમ્દુલિલ્લાહનો સૂરો શીખે છે અને તિલાવત કરે છે. અલ્લાહ આખા કોમમાંથી અઝાબ ટાળી નાખ્યો. વિચાર કરો, આપણે જે કુરાન ખાની કરે છે એક સાથે 30 લોકો અને આપણા બધા બચ્ચાઓ બેસીને કુરાન પડતા હોય તો ખુદા કેવી નિગાહથી આપણને જોશે, કેવી રહેમતની નજર, કેવી બક્ષિશની નજર, કેવી કરામતની નજર. તો આ ચીજ આપણી ઇન્શાઅલ્લાહ અત્યારથી આપણે કોશિશ કરે કે કુરાનથી માનુસ થઈ જાય, નજદીક થઈ જઈએ. અને ચોથી ચીજ જે ઇમામ કીધા છે કે એના પછી ઇસ્તગફાર, તિલાવતુલ કુરાન, વતુબ ઇલલ્લાહ મિન ઝુનુબેકા, અને તમારા ગુનાહોની તમે તોબા કરો. ઇમામ આગળ શું કીધા કે ઇસ્તગફાર કરો. અહીંયા આગળ કહે છે ઇમામ તોબા કરો. ઇસ્તગફાર બી કરવાનું કીધો, તોબા બી કરવાનું કીધો. કેમ ઇમામ બે વાત કરી રહ્યા છે? તમે જો શાબાન મહિનાના છેલ્લા દિવસોમાં આપણે રમઝાન મહિના, આ રમઝાન મહિનાની અહેમિયત છે, આ ઇમામના જુમલા છે, માહે મુબારક રમઝાનની અહેમિયત છે આ બધી. ઇમામ કહે છે કે ઇસ્તગફાર કરો, વધારે તોબા બી કરો. મારા જીજો, તોબા એટલે કે ઇસ્તગફાર આપણે કરીએ ને ખુદા પાસે, યા અલ્લાહ મને માફ કરી દે, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ. તોબા અને ઇસ્તગફારમાં એક ફરક છે જે આપણે સમજવો જોઈએ. તોબા એને કહેવાય કે એવો ઇસ્તગફાર હોય, એવી રીતે આપણે માફી માંગવાની છે કે ફરી વખત ગુનાહ તરફ પાછો પલટવાનું નથી, આપણે પાકીઝા થઈ જવા માટે ઇસ્તગફાર કરે. પણ કેવો ઇસ્તગફાર? તોબા કરે, જે ગુનાહ આપણે છોડે પછી ઇન્શાઅલ્લાહ આપણે એના તરફ પાછા ન પલટીએ, એ આપણે તોબા કરવાનું કીધું ઇમામ. કે તમે તમારા ગુનાહની તોબા કરો. એનું કારણ ઇમામ શું બયાન કરે છે? શું કામ ઇમામ કહે છે તોબા કરો, તમે પાકીઝા થઈને એકદમ આ કોશિશ કરો, તમે તોબા કરો. લેયુકબેલા શહરુલ્લાહ ઇલૈકા વ અંત મુખલિસુલ લિલ્લાહ, કે તમે માહે મુબારક રમઝાનમાં દાખિલ થાઓ તો અલ્લાહ માટે ખાલિસ થઈ જાઓ. તમે આ મકસદ છે, ખુદા માટે તમે પાક થઈ જાઓ, સાફ થઈ જાઓ, કે તમે ખુદાના મહેમાન બનવા જઈ રહ્યા છો. ઇમામ ચાહે છે કે માહે મુબારક રમઝાનમાં આપણે
જે ઇસ્તકબાલ કરીએ જેવો તેવો ઇસ્તકબાલ ન હોય. જો મહિનો તો આવવાનો જ છે મારા અઝીઝો, રમઝાનુલ મુબારક હું કાંઈ નહીં કરું તો બી આવશે અને આવીને ચાલ્યો બી જશે, હર વર્ષે થાય છે. પણ આપણે જે માહ મુબારક રમઝાન મનાવવાનું છે ને, એ આ રીતના જે ઇમામ રેઝા અલી સલામ આપણને શીખવાડે છે એમ કરવાનું છે આપણે. ખુદા માટે ખાલીસ થઈને જવાનું છે એ મહિનાને. જ્યારે એ મહિનો શરૂઆત થાય ત્યારે પરવરદિગાર ની ખાસ ઇનાયત આપણા ઉપર હોય, ખાસ નજર હોય આપણા ઉપર, તેની રહેમતના ઘેરામાં હોઈએ આપણે, તેની બક્ષિશની છાવમાં હોઈએ આપણે. અને એ જે બરકતો છે માહ મુબારક રમઝાનની, એ બરકતો હરેક બરકત આપણા ઉપર નાઝિલ થવી જોઈએ. આપણે મહેરૂમ ન હોવા જોઈએ. માહ મુબારક રમઝાનની દુઆમાં બી આપણે કહીએ છીએ, વલા તજઅલના મિનલ મરહુમીન, તજઅલના મરહુમીન વલા તજઅલના મિનલ મહરૂમીન, અમને તું મરહુમીન માંથી બનાવજે. મરહુમ એટલે કે મરેલા નહીં, હા, મરહુમ મરેલાને ન કહેવાય. અત્યારે મુર્દા કરતા જીવતા વધારે મરહુમ છે કે જેના ઉપર રહેમત નાઝિલ થાય એને મરહુમ કહેવાય. ખુદાયા અમને મરહુમ બનાવજે, રહેમત તારી નાઝિલ થાય, મહેરૂમ ન બનાવતો કે તારી રહેમતથી દૂર હોય. તો એવી હાલતમાં આપણે ઇમામ કહે છે કે માહ મુબારક રમઝાનમાં તમે દાવ દાખિલ થાવ, શાબાનનો છેલ્લો મહિનો છે, તૈયારી કરે ઇન્શાઅલ્લાહ. અલ્લાહ તઆલા આપણને તોફીક આપે કે આપણે બધા માહ મુબારક રમઝાનની બહેતરીન તૈયારી કરી શકીએ ને બહેતરીન મહેમાન બનીને પરવરદિગારના આ મહિનામાં દાખિલ થઈએ. ખુદાયા તું પણ અમારા ઉપર ખાસ તારી લુત્ફો કરમની નજર શામિલ હાલ ફરમાવ. શાબાન મહિનાના છેલ્લા દિવસોમાં માહ મુબારક રમઝાનમાં અમને તું ગુનાહોથી પાક ફરમાવ અને તારા મુખલિસ બંદા બનાવ. કુરાનની તિલાવત, તોબા, ઇસ્તગફાર, દુઆની તોફીક અતા ફરમાવ. અમારા ગુનાહોને માફ ફરમાવ. મોમિનીની પરેશાનીઓ દૂર ફરમાવ. મરીઝોને શિફા અતા ફરમાવ. માબૂદ ઇમામના ઝહૂરમાં તાજીલ ફરમાવ. ઇમામના નાસિર ઓ મદદગારમાં અમારો શુમાર ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ.